મિત્રો, આજે આપણે ધોરણ 10 ગણિત ચેપ્ટર નંબર 10 વર્તુળની અંદર આપણે એક પ્રમેય સાબિત કરવાના છીએ. તો મિત્રો, મેં તમને અગાઉ પણ કીધું હતું કે આ ચેપ્ટરમાંથી એક માર્કનો એક MCQ અથવા ટૂંકો પ્રશ્ન, બે માર્કનો દાખલો અને 3 માર્કનો એક સાબિતીનો દાખલો એટલે કે પ્રમેય પૂછાય છે. હવે બોર્ડની પરીક્ષાની અંદર મોસ્ટ ઓફ આ પ્રમેય છે એ પૂછાતું હોય છે 3 માર્કમાં. તો આજે જે પ્રમેય આપણે સાબિત કરવાના છીએ તે મોસ્ટ IMP પ્રમેય છે. જે મિત્રો, તમારે વર્તુળનું જે પ્રમેય આવે છે એની અંદર 3 માર્કમાં આ દાખલો પૂછાવાની 100% શક્યતા છે. તો આપણે એની સાબિતી બહુ સરળ છે અને હું અહીંયા તમને સમજાવીશ. તો હવે આપણે જોઈએ પ્રમેયનું, આપણે વિધાન જોઈએ. તો અહીં આપણે લખ્યું છે વર્તુળના પ્રમેય. પ્રમેયની અંદર વર્તુળના કોઈ બિંદુએ દોરેલ સ્પર્શક, વર્તુળના કોઈ બિંદુએ દોરેલ સ્પર્શક સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યાને લંબ હોય છે. મિત્રો, આપણે એના અગાઉ દાખલા પણ જોયા છે. વર્તુળના જે ગણતરીના દાખલા છે એમાં આપણે આવા દાખલા જોયા હતા. હવે આપણો પક્ષ XY એ ઓ કેન્દ્રવાળા વર્તુળને સ્પર્શક છે. તો અહીંયા XY છે એ ઓ કેન્દ્રવાળા વર્તુળને પી બિંદુએ સ્પર્શે છે, એવું અહીંયા પક્ષમાં કીધું છે. તો આપણે આકૃતિમાં જોઈએ તો આ વર્તુળ છે, આ વર્તુળ છે, એનું કેન્દ્ર છે ઓ, અને આપણે XY રેખા દોરી. XY રેખા છે એ અહીંયા પી બિંદુએ સ્પર્શે છે, એવું આપણને પક્ષમાં કીધું છે. XY એ ઓ કેન્દ્રવાળા, તો આ XY રેખા, આ ઓ કેન્દ્રવાળું વર્તુળ ને પી બિંદુએ સ્પર્શક, તો પી બિંદુએ સ્પર્શે છે, એવું આપણને પક્ષમાં કીધું છે. હવે આપણે સાબિત શું કરવાનું છે? તો મિત્રો, સાબિત એ કરવાનું છે આ OP લંબ XY, આ OP છે XY લંબ છે એવું સાબિત કરવાનું છે. આ XY રેખા છે અને આ આપણે OP દોર્યા, આ રીતનું લંબ છે એવું આપણે સાબિત કરવાનું છે. OP લંબ XY આકૃતિ. તો મેં મિત્રો અહીંયા આકૃતિ દોરી છે, બહુ સરળ આકૃતિ છે. વર્તુળ દોરવાનું, એનું કેન્દ્ર ઓ, અને આ રીતની XY રેખા દોરવાની, પી બિંદુએ સ્પર્શે છે. તમારે આટલું જ કરવાનું છે, વર્તુળ દોરવાનું, ઓ કેન્દ્ર, અને અહીંયા આપણે XY રેખા દોરવાની છે જે પી બિંદુએ સ્પર્શે છે. હવે આપણે સાબિતી જોઈએ. તો સાબિતીની અંદર લખ્યું છે XY પર પી સિવાયનું કોઈ બિંદુ ક્યુ લો. આ XY રેખા છે એના ઉપર પી સિવાયનું તમારે બીજું બિંદુ કોઈ પણ એક મૂકવાનું છે, એને આપણે લેવાનું છે ક્યુ. તો અહીંયા આપણે લખશું આપણે ક્યુ બિંદુ, કોઈ પણ જગ્યાએ તમે લખી શકો XY પી સિવાયનું, તથા QR દોરો. ત્યાર પછી આપણે QR દોરવાની, મેં અગાઉથી દોરી રાખેલું છે. તો તમારે અહીંયા લખવાનું છે XY પર આ પી બિંદુ તો સ્પર્શ બિંદુ છે, એના સિવાયનું કોઈ બિંદુ ક્યુ લેવાનું છે, એટલે અહીં મેં ક્યુ બિંદુ લીધું. ત્યાર પછી OQ આપણે દોરવાની છે. આ પહેલી લીટી થઈ, સાવ સહેલી લીટી છે પહેલી. તો XY પર પી બિંદુ સિવાયનું કોઈ બિંદુ ક્યુ લો, જેથી અહીંયા આપણે OQ દોરો. તો યાદ રહી ગઈ પહેલી લીટી, પી સિવાયનું કોઈ બિંદુ ક્યુ લેવાનું છે, ત્યાર પછી આપણે OQ દોરવાના. આગળ બિંદુ ક્યુ વર્તુળના બહારના જ ભાગમાં હોય છે. બિંદુ ક્યુ આપણે દોર્યું એ વર્તુળના બહારના ભાગમાં જ હોય છે, કારણ કે જો તે વર્તુળના અંદરના ભાગમાં અથવા વર્તુળ પર હોય તો XY છે એ વર્તુળની છેદિકા બને. હવે મિત્રો, તમને અહીંયા હું સમજાવી દઉં. આ એક વર્તુળ છે. હવે આપણે એવું કીધું બિંદુ ક્યુ છે વર્તુળના બહારના જ ભાગમાં છે, કારણ કે વર્તુળની અંદર હોય, માની લો અહીંયા વર્તુળની અંદર ક્યુ બિંદુ છે, એમાંથી તમે પસાર થતી રેખા XY દોરો. આ XY રેખા દોરી, તો આ તો વર્તુળની છેદિકા થઈ. માની લો કે બિંદુ ક્યુ છે એ વર્તુળ ઉપર છે, અહીંયા આ બિંદુ ક્યુ છે, એમાંથી પસાર થતી રેખા દોરો, આ XY રેખા, તો એ વર્તુળની છેદિકા થઈ.
तो आ बीजी रीते एवं समझा बिंदु क्यू वर्तुळना बहारना ज भाग में होय कारण के जो वर्तुळना अंदरना भाग में अथवा वर्तुळ पर होय तो एक्स वाय वर्तुळनी छेदिका बने जो अँ क्यू बिंदु मैं अंदर मूक्यो अंदर मूकीने रेखा दौरी तो एक्स वायनी छेदिका थी क्यू बिंदु अँ वर्तुळ पर मूक्यो अने पछी मैं एक्स वाय दौरी तो आ बेवनी वर्तुळनी छेदिका एटले आपणे आ लीटी एवं कहवा मागे छे के बिंदु क्यू छे ई वर्तुळना बहारना भाग में छे कारण के जो वर्तुळनी अंदरना भाग में होय अथवा वर्तुळ पर होय तो तमे एक्स वाय रेखा दौरो तो वर्तुळनी छेदिका बने तो अहीं आपणे वर्तुळनी छेदिका नथी आपी बराबर स्पर्शक नहीं वर्तुळनी छेदिका बने आ वर्तुळनी छेदिका बने आने स्पर्शक कहवाय नहीं तो फरीथी पाछी बीजी लीटी बोली जाओ के बिंदु क्यू वर्तुळना बहारना ज भाग में होय कारण के जो ते वर्तुळना अंदरना भाग में होय अथवा तो अथवा वर्तुळ पर होय तो एक्स वाय वर्तुळनी छेदिका बने स्पर्शक बनतो नथी अहीं मैं तमने समझाव्युं आगळ ओ क्यू ए वर्तुळनी त्रिज्या करता मोटी छे अहीं तमे जोई शको आ ओपी अने आ ओ क्यू आ बेमांथी मोटू कोण तो के ओ क्यू देखाय छे आकृति में फर्स्ट आ ओ पी छे आ ओ क्यू तो अँ लिखो ओ क्यू ए वर्तुळनी त्रिज्या करता मोटी छे आ ओ पी छे वर्तुळनी त्रिज्या थी केन्द्र थी वर्तुळ पर नो अंतर केन्द्र थी वर्तुळ सुधीनो बिंदुनु अंतर अने आपणे आ दोर्युं तो अँ आपणे लिखो ओ क्यू ए वर्तुळनी त्रिज्या करता मोटी छे एटले लिखो ओ क्यू बराबर छे ग्रेटर धेन ओ पी अँ आपणे लिखवुं छे ओ क्यू ग्रेटर देन ओपी आ हकीकत एक्स वाय पर ना पी सीवाय कोईपण बिंदु क्यू माटे साची छे अहीं मैं जे लिखू छे ओपी नाना अने ओ क्यू मोटा ई तमे पी सीवाय अहीं कोईपण बिंदु लियो अहीं लियो अहीं लियो अहीं लियो कोईपण जगह बिंदु लियो तो आ हकीकत साची बने कई हकीकत साची बने तो कि ओ क्यू मोटा छे अने ओपी छे ई नाना छे तो फरीथी बोलू छू ओ क्यू ए वर्तुळनी त्रिज्या करता मोटी थाय आम ओ क्यू ग्रेटर देन ओपी आ हकीकत एक्स वाय परना पी सीवायना कोईपण बिंदु क्यू माटे साची छे आथी ओपी ए ओ थी एक्स वायनु ओछामां ओछुं अंतर छे तो सौथी ओछामां ओछुं अंतर छे अहीं तमे क्यू बिंदु मूको अहीं मूको अहीं मूको अहीं मूको गमे जगह क्यू बिंदु लियो तो क्यू बिंदु छे ओ क्यू मोटा थाय એટલે ઓપી છે એ ઓછામાં ઓછું અંતર થાય તો ઓપી એ ઓ થી એક્સ વાયનું ઓછામાં ઓછું અંતર છે આથી ઓપી એ એક્સ વાયને લંબ થાય એટલે અહીંયા છે ઓપી છે એક્સ વાયને લંબ થાય એટલે કે ઓપી લંબ એક્સ વાય તો આ રીતનું થિયરી ટાઈપનું જે આપણું પ્રમેય હતું ત્રણ માર્કની અંદર બોર્ડની પરીક્ષામાં ફરજિયાત પૂછાય છે ફરી એક વખત આપણે એને જોઈ લઈએ તો વિધાન એવું છે વર્તુળના કોઈ બિંદુએ દોરેલ સ્પર્શક સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યાને લંબ હોય છે અહીં આપણે એનો પક્ષ લખવાનું છે એક્સ વાય એ એક્સ વાય એ ઓ કેન્દ્રવાળા વર્તુળને પી બિંદુએ સ્પર્શતો સ્પર્શક છે સાબિત કરવાનું છે ઓપી લંબ એક્સ વાય ઓપી લંબ એક્સ વાય એ આપણે સાબિત કરવાનું છે આ રીતનું તમારે એક વર્તુળ દોરવાનું એમાં કેન્દ્ર ઓ લખવાનું સ્પર્શક રેખા એક્સ વાય દોરવાની પી બિંદુએ સ્પર્શે છે ત્યાર પછી ક્યુ બિંદુ મૂકી અને ઓ ક્યુ દોરવાના હવે આપણે સાબિતી તો એક્સ વાય પર પી સિવાયનું બિંદુ ક્યુ લો અને ઓ ક્યુ દોરો સાવ સહેલું છે આપણે જે વર્ણન કર્યું એક્સ વાય પર બિંદુ પી સિવાયનું કોઈ બિંદુ ક્યુ લેવાના અને ઓ ક્યુ દોરવાના હવે આગળ અહીંયા કહેવાનું છે બિંદુ ક્યુ છે એ વર્તુળના બહારના ભાગમાં હોય બહારના ભાગમાં જ હોય એમ બિંદુ ક્યુ છે એ વર્તુળના બહારના ભાગમાં જ હોય કારણ કે બિંદુ ક્યુ વર્તુળના અંદરના ભાગમાં હોય અથવા વર્તુળ ઉપર હોય તો તમે એક્સ વાય રેખા દોરો તો શું બને છેદિકા બને તો વર્તુળના અંદરના ભાગમાં હોય અથવા વર્તુળના બહારના ભાગમાં એક્સ વાય વર્તુળની છેદિકા બને અને સ્પર્શક બને નહીં હવે ઓ ક્યુ છે એ વર્તુળની ત્રિજ્યા કરતાં મોટું છે અહીં દેખાય છે ઓ ક્યુ છે વર્તુળની ત્રિજ્યા કરતાં મોટું છે આપણે લખીએ કે ઓ ક્યુ ગ્રેટર ધેન ઓપી આ હકીકત એક્સ વાય પરના પી બિંદુ સિવાયના કોઈપણ બિંદુ ક્યુ માટે સાચી પડે એટલે કે અહીંયા ક્યુ મૂકો અહીંયા ક્યુ મૂકો તો ઓ ક્યુ મોટા જ થાય આ હકીકત એક્સ વાય પરના પી સિવાયના કોઈપણ બિંદુ ક્યુ માટે સાચી પડે આથી ઓપી એ આથી ઓપી એ ઓથી એક્સ વાયનું ઓછામાં ઓછું અંતર છે ઓપી એ
ओ थी एक्स वाई ओछा में ओछू अंतर है। आती ओपी ए एक्स वाई ने लंब थाय, आती ओपी ए एक्स वाई ने लंब थाय, ओपी लंब एक्स वाय। तो मित्रों खाली व्याख्या टाइपन प्रमेय है, एम गणतरी आती नहीं, थीअरी टाइप हाव थीअरी टाइप है। एम हाव हेलू साबिती है, पी सीवाय बिंदु क्यू लेवा है, ओ क्यू दौरान है, पची एम कहवा है क्यू बिंदु वर्तुण की बहार ज हो, वर्तुण अंदर के वर्तुण उपर हो तो वर्तुण की छेदिका बने, स्पर्शक बने नही। ओ क्यू ए वर्तुण की त्रिज्या करता मोटी है, ओ क्यू ग्रेटर देन ओपी थाय। आ हकीकत पी सीवाय कोईपण बिंदु क्यू मे साची है। आती ओपी ए ओ थी एक्स वाय ओछा में ओछू अंतर थाय, एट्ले कि ओपी एक्स वाय लंब है, ओपी लंब एक्स वाय। हाँ हेलू प्रमेय है। तो मित्रों आ बोर्ड की परीक्षा मोस्ट आईएमपी प्रमेय है, तमने 3 मार्क अपाई शके प्रमेय है।